નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રેલ સમાચારમાં. સમાચારની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલના વિરોધમાં 2.5 લાખ ધારા રાજકારણ ગરમાયું. કોંગ્રેસ નેતાઓના ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. કોંગી ઉમેદવારના નામ જાહેર થતા જ જોરશોરમાં પ્રચાર શરૂ. ધારાસભ્ય કુમાર કાનાણીના જમાઈ દ્વારા છેડતી કરી મારામારી કર્યાના આક્ષેપ સાથે પરિવારની કાબોદરા પોલીસને ફરિયાદ. ડિંડોલીના ગુમાનજી રો હાઉસના ઘરમાંથી 1 લાખના દાગીના અને રોકડની ચોરી. ગુજસીટોકના ગુનામાં ઝડપાયેલા કુખ્યાત લાલુ ઝાલીમે ખંડણીના પૈસાથી ખરીદેલી લક્ઝુરિયસ કાર સહિત 2 કાર ઝડપી. મોરબીની દુર્ઘટનામાં અંગ ગુમાવનાર દિવ્યાંગોને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાનો સાથ આપશે. સમાચારો વિગતે જોઈએ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. દરેક રાજકીય પાર્ટીઓ એક્ટિવ મોડમાં આવી ચૂકી છે, ત્યારે સુરતમાં ભાજપના જ ગઢમાં ભાજપના જ ધારાસભ્ય સંગીતા પાટીલનો વિરોધ સામે આવ્યો છે. લિંબાયત વિસ્તારમાં ભાજપના જ ચિહ્ન સાથે સગીતા પાટીલ હટાવો, લિંબાયત બચાવો જેવા બેનરો લાગતા રાજકારણનો માહોલ ચર્ચામાં રહ્યો છે. ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારના નામ જાહેર કરાયા નથી, ત્યારે ચૂંટણી નજીક આવતા ભાજપના જ ધારાસભ્યોના ભાજપના જ ગઢમાં વિરોધ સામે આવ્યો છે. લિંબાયત સ્થિત આવેલ સંજયનગર સર્કલ પાસે લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલનો વિરોધ કરતા બેનરો લગાવવામાં આવ્યા છે. સંગીતા પટેલને ટિકિટ ન મળે તેના માટે પણ પ્રયાસો આંતરિક જૂથબંધીના કારણે દેખાઈ રહ્યા છે. ભાજપના ચિહ્ન સાથે ભાજપના જ સેટિંગ લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલનો વિરોધ કરવામાં આવ્યો છે. બેનરમાં લિંબાયત માંગે પરિવર્તન, સંગીતા પાટીલ હટાવો, લિંબાયત બચાવો, તેમજ પાર્ટી જો પરિવર્તન નહીં કરે તો આ વખતે લિંબાયતની જનતા પરિવર્તન કરશે જેવું લખાણ લખવામાં આવ્યું છે. જોકે આ બેનર કોણે લગાવ્યા તે સામે આવ્યું નથી, પરંતુ લિંબાયતના વિધાનસભામાં આ પ્રકારે બેનર લાગતા રાજકારણ ગરમાયું છે. ભાજપ દ્વારા હજુ લિંબાયત ધારાસભ્ય સહિતના કોઈ ઉમેદવારના નામ જાહેર ન થયા હોવાના કારણે આંતરિક જૂથબંધીમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે વર્તમાન ધારાસભ્ય સંગીતા પાટીલની ટિકિટ ન મળે અને અન્ય કોઈ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે તેવી માંગ દેખાઈ રહી છે. સુરત શહેરની 12 અને જિલ્લાની 4 મળી કુલ 16 વિધાનસભાની બેઠક માટે ભાજપના ઉમેદવારના નામ નક્કી થઈ ગયા છે, જેની જાહેરાત બાકી છે. પહેલા મતદાન તબક્કામાં સુરતનો સમાવેશ હોવાથી 2-3 દિવસમાં સુરતના ઉમેદવારની જાહેરાત થઈ જશે, જ્યારે 16 બેઠક પૈકી 5 બેઠક પર નવા ચહેરાની જાહેરાત થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. દરમિયાન ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થતા 93 ફોર્મ ઉમેદવારો લઈ ગયા છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોના નામની જાહેરાત થતાની સાથે ચૂંટણી પ્રચારમાં જોરશોરથી લાગી ગયા છે. સુરતના ઓલપાડ વિધાનસભા વિસ્તારની અંદર કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયક દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સમર્થકો સાથે અલગ અલગ ગામોનો લોકસંપર્ક કરવાનું શરૂ કરી દેવાતા રાજકીય જાહેર ચહલપહલ દેખાવાની શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા રોજગારી, ભ્રષ્ટાચાર, શિક્ષણ, આરોગ્ય તમામ બાબતોમાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે. કોંગ્રેસે ત્યારે કોંગ્રેસની સત્તા છોડી 18% જેટલો વૃદ્ધિદર હતો ત્યાં જ માત્ર 9% રહ્યો છે. ઓગસ્ટ 2022માં દેશના તમામ રાજ્યોમાં ગુજરાતમાં ચીજ વસ્તુઓનો ફુગાવો સૌથી વધુ હતો. એલપીજી સિલિન્ડરના ભાવમાં ખૂબ મોટો વધારો કરાયો છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં માત્ર 3-4% જેટલા જ નાણાં ખર્ચ કર્યા છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષમાં શિક્ષણનું વ્યાપારીકરણ કરવામાં આવ્યું છે. વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે, જેમાં સુરત જિલ્લાની 16 બેઠકો પર પ્રથમ તબક્કામાં ચૂંટણી થશે. આ 16 બેઠકો પર ભાજપના ઉમેદવારના નામો ફાઇનલ કરવા માટે ગતરોજ બેઠક મળી હતી. બેઠકમાં સુરત જિલ્લામાંથી એક બેઠક દીઠ 3 નામો મોકલાયા હતા. તે નામો પર ચર્ચા વિચારણા થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં 16માંથી 5 બેઠક પર નવા મુરતિયાના નામો પર ચર્ચા થઈ હતી, જેથી આ બેઠકો પર નવા જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
सत्ताईस वर्षथी गुजरात में शासन करती भारतीय जनता पार्टी सरकार तमाम क्षेत्र निष्फळ गई है अने एना विगतवार तहमतनामू आज कांग्रेस पक्ष आपनी समक्ष रजू कर रह्यो छे। कारण के खास डबल एंजीन की बात करती आ सरकार एक सामान्य माणस तरीके हूँ तो एटलू समझी सकूँ कि कोईपण ट्रेन हो एक एंजीन फेल थाय तो बीजू एंजीन लगवा पड़े, बाकी डबल एंजीन की कोई ट्रेन अमे जोई नथी। अने डबल एंजीन की बात करता आ सरकारे एंजीन सहित बधा डब्बाओ बदली काढ़वा पड़ा, एज ए लोकोना भ्रष्टाचार जीवत जागत नमूनो है। ने एना ज कारणसर कटकी कमीशन में राजती आ सरकार ने कारण मोरबी में 5 दिवस में उद्घाटन करेलो पुल तूटी गयो, 136 करता वधारे लोकोना मृत्यु थया, एमां सरकारनी बेजवाबदारी अने भ्रष्टाचार छतो थाय छे। गुजरातनुं जे देवुं छे एमां लगभग हवे 3 ગણો वधारो छेल्ला 15 वर्ष में थयो छे अने गुजरातनुं देवुं हाल 4 લાખ કરોડ सुधी पहोंची गयुं छे। एटले प्रत्येक गुजरातीना माथे हाल में 63,000 રૂપિયાનું देवुं छे अने गुजरातनी जे महसूली खर्च छे एमां 16% जेटली रकम मात्र व्याज चूकवणीमां आजे गुजरात सरकार वापरी रही छे। गुजरात में 70% जेटली खानगी कॉलेजों वधारो थयो छे, ज्यारे सरकारी 50% कॉलेजों बंद कर देवामां आवी छे। ए अने छेल्ला 3 વર્ષ में लगभग 464 રૂપિયા जेटलू LPGના भाव में पण वधारो आ गुजरात में करी थयो छे। सामान्य रीते आजे दर गुजरातीए बीजा गुजरातीए छेल्ला वर्ष 1 વર્ષ में क्यांक ने क्यांक लांच आपी छे अने दर 4था गुजरातीए 3 કરતા પણ વધુ વખત એને લાંચ આપવી પડી છે, એ આ ભ્રષ્ટાચાર છતો કરે છે। કાવદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પરિવારે ધારાસભ્ય કુમાર કાનાણીના જમાઈ દ્વારા મારામારી કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા છે, જેમાં પરિવાર દ્વારા પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ પણ આપવામાં આવી છે। પીડિત પરિવારના નરસિંહભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે ધારાસભ્ય કુમાર કાનાણીના ભાઈના જમાઈ જગદીશ કોલડિયા દ્વારા તેમની પત્ની છેડતી કરવામાં આવી હતી, તેમજ આ મામલે તેમને ટકોર કરતા જગદીશ દ્વારા ગજેરા પરિવાર પર અન્ય 3 સાગરીતો સાથે હુમલો કરવામાં આવ્યો હતો, ઉપરાંત મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, જે બાદ આજે પીડિત પરિવાર દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી આ મામલે ફરિયાદ આપવામાં આવી હતી। ડિંડોલી વિસ્તારમાં આવેલ ગુમાનજી રોઆઉસ એક ઘરમાંથી આશરે 1 લાખના દાગીના અને રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા, જે મામલે પોલીસને જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે। ડિંડોલી વિસ્તારમાં આવેલ ગુમાનજી રોઆઉસમાં તસ્કરો હાથફેરો કરી નાસી ગયા હતા। રાત્રિ દરમિયાન આવેલા તસ્કરોએ ઘરમાં ઘૂસી રોકડ અને દાગીનાની ચોરીને અંજામ આપ્યો હતો। 3 ચોરો ઘરમાં પ્રવેશ કરી રોકડ અને દાગીના ચોરી કરી રહ્યા હતા, તે દરમિયાન ઘર માલિક ઉઠી જતા તેને બૂમાબૂમ કરી હતી, તેમ છતાં તસ્કરો ચોરીને અંજામ આપી નાસી ગયા હતા। આ સમગ્ર ઘટના CCTVમાં કેમેરામાં કેદ થઈ જવા પામી હતી, જ્યારે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। સુરતમાં ગુજસી ટોકમાં ગુનામાં ઝડપાયેલા અને હાલ જેલવાસ ભોગવી રહેલા કુખ્યાત લાલુ જાલીમે ખંડણીના પૈસામાંથી ખરીદેલી એક લક્ઝુરિયસ કાર સહિત ₹16.20 લાખની કિંમતની 2 કાર ક્રાઇમ બ્રાન્ચે ઝડપે કરી છે। ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત શહેર જિલ્લા અને તાપી પોલીસના ચોપડી હત્યાનો પ્રયાસ, લૂંટ, આર્મ્સ એક્ટ, અપહરણ જેવા 94 ગુનામાં સામેલ અને વતન યુપી જોનપુરથી ગેંગ ઓપરેટ કરતા કુખ્યાત લાલુ જાલી અને તેની ગેંગના 11 સાગરીતો વિરુદ્ધ જાન્યુઆરી 2021માં ક્રાઇમ બ્રાન્ચે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધ્યા બાદ ગત જુલાઈ 2021માં અમિત ઉર્ફે લાલુ જાલી મહેન્દ્રસિંહ રાજપૂતને વારાણસીથી ઝડપી લીધો હતો। હાલ જેલવાસ ભોગવી રહેલા લાલુ જાલીમ વિરુદ્ધ ચાલી રહેલી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેને ખંડણીના પૈસામાંથી કાર ખરીદી છે। આથી ક્રાઇમ બ્રાન્ચે આજરોજ તેને ખરીદેલી ₹14 લાખની ફોર્ચ્યુનર કાર અને ₹2.20 લાખની i20 કાર કબજે કરી હતી। આગામી દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચે લાલુ જાલીમની અન્ય મિલકતો પણ ટાંચમાં લઈ કાર્યવાહી કરશે।
गुजरात ज नहीं पण भारतभरना लोकोने हचमचावी नाखनारी मोरबीनी एक गुजारी घटनामां अंग गुमावनार दिव्यांगोने डिसेबल वेलफेर ट्रस्ट ऑफ इंडिया द्वारा सहारो आपवानुं नक्की करवामां आव्युं छे। डिसेबल वेलफेर ट्रस्ट ऑफ इंडियाना प्रमुख अने पद्मश्री एवोर्ड्स डॉक्टर कनुभाई टेलरे मीडिया समक्ष जणाव्युं हतुं के दिव्यांगोनी सेवामां हमेशा अग्रेसर रहेनार डिसेबल वेलफेर ट्रस्ट ऑफ इंडिया सूरत संस्था द्वारा मोरबी ब्रिज दुर्घटनामां शारीरिक रीते अपंग थनार दिव्यांगोनी संस्था संचालित दिव्यांग शिक्षण संकुलमां विनामूल्ये धोरण 1-12 आईटीआई अने बीसीए कॉलेजमां अभ्यास अने तालीम आपवामां आवशे तथा संस्थानी होस्टेलमां विनामूल्ये रहेवा जमवानी सुविधाओ आपवामां आवशे तेमज संस्थानी होस्पिटलमां विनामूल्ये ऑपरेशन अने साधन सहाय पण आपवामां आवशे। शिक्षण अने तालीम बाद तेमने स्वरोजगारी अने नोकरी पण अपावी तेमने आत्मनिर्भर बनावामां आवशे અને સંસ્થા સંચાલિત જીવનસાથી પસંદગી કેન્દ્ર દ્વારા તેમના લગ્ન કરાવવાની જવાબદારી સંસ્થા દ્વારા લેવામાં આવી છે। આમ નાત જાતના ભેદભાવ વગર દિવ્યાંગોને તમામ પ્રકારની મદદ સંસ્થા દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત સંસ્થાના સ્થાપક પ્રમુખ અને પદ્મશ્રી એવોર્ડ્સ ડોક્ટર કનુભાઈ ટેલર દ્વારા કરવામાં આવી છે। સી એવોર્ડી ડૉક્ટર કનુભાઈ ટેલર પ્રમુખ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દિવ્યાંગ બાળકોની સ્કૂલ સુરત હું આપ સર્વને વિનંતી કરું છું કે મોરબી ખાતે જે કંઈ લોકો દિવ્યાંગ થયા છે જેના પગ ભાગી ગયા છે કમર ભાગી ગઈ છે એવા લોકોને હું અહીંયા આવી લાવીને ભણાવીશ કોલેજ કરાવીશ એને નોકરી અપાવીશ એના લગ્ન કરાવીશ અને એના ઘર સંસાર થાય માટે હાઉસિંગ બોર્ડમાંથી મકાન પણ અપાવીશ એના જીવનમાં સુખ શાંતિ મળે એ બધી જ જવાબદારી ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા આવા દિવ્યાંગ બાળકો માટે દિવ્યાંગ વ્યક્તિઓ માટે લેવાની તૈયારી સાથે આ ચેનલના માધ્યમથી હું આપ સર્વને વિનંતી કરું છું। મારો મોબાઈલ નંબર છે 9825110888। જે લોકો નથી રહ્યા એવાના ભગવાન એમના આત્માને શાંતિ આપે એ જ ભગવાનને હું પ્રાર્થના કરું છું। સુરત એરપોર્ટ નજીકની ગેરકાયદેસર બહુમાળી ઇમારતો તોડી પાડવા થયેલી જાહેર હિતની એક અરજીમાં અરજદારે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું છે। તેમાં એવી રજૂઆત કરી છે કે સુરત એરપોર્ટ નજીકની બહુમાળી ઇમારતો તોડી નહીં પડાય તો મોરબીના પુલ જેવી હાલત થઈ શકે છે। ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન હાઈકોર્ટને ગેરમાર્ગે દોરી રહી છે। હકીકતમાં બિલ્ડિંગથી ઊભા થનાર અવરોધોને છુપાવવા એરપોર્ટ પરનો રનવે 22-615 મીટર જેટલો કાપવામાં આવ્યો છે। આ અંગે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે। વિશ્વાસ ભાંપુરકરે સોગંદનામું કર્યું છે તેમાં એવી રજૂઆત કરી છે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વાત સારી રીતે જાણે છે કે એરપોર્ટ પરથી ઉડતી અને ઉતરતી ફ્લાઇટને એરપોર્ટની આસપાસના તમામ બિલ્ડિંગથી જોખમ છે છતાં પણ આ ખાડા કાન કરે છે। જો બહુમાળી ઇમારતોને તોડવામાં નહીં આવે તો મોરબીના ઝૂલતા પુલ જેવી સ્થિતિ સર્જાશે। સુરત મહાનગરપાલિકાએ બહુમાળી ઇમારતોને કાયદેસરતાને ચકાસવા માટે આ બિલ્ડિંગના પ્રતિનિધિઓ પાસે જ સર્વે કરાવ્યો છે। એનો મતલબ એવો છે કે કોર્પોરેશનના સત્તાધીશો સારી રીતે જાણે છે કે આ ઇમારતો ગેરકાયદેસર છે। એરપોર્ટ ઓથોરિટી અને કોર્પોરેશન ભેગા થઈ કોર્ટને ગેરમાર્ગે દોરે છે। જો આ બિલ્ડિંગ તોડી નહીં પડે તો 47,000 લોકોના જીવન પર જોખમ મંડરાઈ રહ્યું છે। કોરોના કાળના 2 વર્ષ પછી દિવાળી વેકેશનની રજા માણવા શહેરમાંથી સૌરાષ્ટ્રવાસી સહિત મોટી સંખ્યામાં લોકો વતન ઉપડ્યા છે જ્યારે ઘણા લોકો ફરવા ગયા હોવાથી સુરત પાલિકાના પાણીના સપ્લાયમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। સામાન્ય દિવસોમાં જ્યાં દૈનિક 1450 MLD મિલિયન લીટર પ્રતિ દિવસ પાણીનો સપ્લાય થતો હતો તે હાલ ઘટીને 1350 MLD ઉપર પહોંચ્યો છે। પાણીની માંગમાં ઘટાડો થતાં જ પાલિકાએ વોટર વર્કર્સ અને વોટર સપ્લાય નેટવર્કમાં જે મહત્વની પાઇપલાઇન છે તેના મેન્ટેનન્સની કામગીરી શરૂ કરી દીધી છે। દિવાળી તહેવારને લઈ ઘરોમાં સાફસફાઈ થતાં પાણીની ડિમાન્ડ વધી છે જેથી પાલિકાએ પાણી સપ્લાયમાં જથ્થો વધાર્યો હતો। લોકોની ડિમાન્ડના પગલે પાલિકાએ દિવાળી પહેલા એક દિવસ 1510 MLD સુધી પાણી પુરવઠો પૂરો પાડ્યો હતો। વેકેશન હોવાથી ખૂબ મોટા પ્રમાણમાં લોકો શહેરની બહાર જાય છે જેથી હાલમાં શહેરમાં પાણીનો પુરવઠો ઘટી સરેરાશ 1350 MLD ઉપર પહોંચ્યો હતો। શનિવારે શહેરમાં 1407 MLD પાણી સપ્લાય કરાયું હતું।
હવે સમાચારના અંતે નજર નાખે મુખ્ય સમાચાર પર. લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલના વિરોધમાં બેન લાગતા રાજકારણ ગરમાયું. કોંગ્રેસ નેતાઓના ભાજપ સરકાર પર આકરા પ્રહાર, કોંગી ઉમેદવારોના નામ જાહેર થતા જ જોરશોરમાં પ્રચાર શરૂ. ધારાસભ્ય કુમાર કાનાણીના જમાઈ દ્વારા છેડતી કરી મારામારી કર્યાના આક્ષેપ સાથે પરિવારની કાપોદ્રા પોલીસને ફરિયાદ. દિંડોલીના ગુમાનજી રોઆઉસના ઘરમાંથી 1 લાખના દાગીના અને રોકડની ચોરી. ગુજસેટોકના ગુનામાં ઝડપાયેલા કુખ્યાત લાલુ ચાલીમે ખંડણીના પૈસાથી ખરીદેલી લક્ઝુરિયસ કાર સહિત 2 કાર કબજે. મોરબીની દુર્ઘટનામાં અંગ ગુમાવનાર દિવ્યાંગોને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાને સાથ આપશે. રિયલ સમાચાર માત્ર બસ આટલો જ. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.